જાદવ પરિવારે જે મહેનત લીધી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે, વખાણવા લાયક છે, અને જૂનાગઢ એને જેટલો આભાર માને એટલો ઓછો છે. આજે મેં જોયું કે નવાબી કાળમાં લોકોને સુવિધા પાડવા માટે જે એણે કાળજી લીધી છે, જે ઉપર જે તળાવો બનાવ્યા અને તળાવના માધ્યમથી જે પાણીની વ્યવસ્થા જે એણે કરી છે ખરેખર વખાણવા લાયક છે. જે સિમેન્ટનો જે દિવસે જન્મ નહોતો થયો અને આ જે ચાવી દ્વારા નો સ્લેબ ને કાંઈ અને જે એ દિવાલો આ મુવરકા બનાવ્યા એની જે કોતરણી કરી એ આ અદ્ભુત લાગે એવી છે. એની જાળવણી કરવામાં મને એમ છે કે આ તંત્ર ખૂબ જ વામણું પડ્યું છે. આજે જૂનાગઢને પાણી પુષ્કળ છે, છતાં પાણી પાવાની શાસનકર્તાઓને ઈચ્છા ન હોય એવું લાગે છે. કારણ કે પાણીની ઘટ નથી, છતાં પણ જૂનાગઢને પાણી મળતું નથી. મારા ફરિયાદ સમિતિના પ્રશ્ન એટલા બધા હોય કે લોકો પાણી માટે ખૂબ ત્રાહિમાન પોકારી ગયા છે. આજે વિધાનસભામાં પણ મેં તે દિવસે કીધું હતું કે ભાઈ કુદરતે જૂનાગઢને ઘણું બધું આપ્યું છે, ગિરનાર આપ્યો છે, જંગલ આપ્યું છે, સિંહો આપ્યા છે, અને આ શહેરને એક પર્યટક તરીકે ઘણા જે જરૂરિયાત છે એને જે સરકારે જે કામગીરી કરી છે, સિંહ દર્શનના લાઇન્સો અહીંયા ખરેખર ગોઠવવા જોઈએ એની પણ મેં રજૂઆત કરી છે.